નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ. આજના સૌથી મહત્વના સમાચાર એ છે, જમ્મુ કાશ્મીર મામલે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને વિવિધ પક્ષના સહયોગથી 370 અને 35 એની કલમ હટાવવાથી સમગ્ર દેશની અંદર મોદીજી વાહ વાહના નારા લાગી રહ્યા છે. કારણ કે એક ઐતિહાસિક આ નિર્ણયથી જમ્મુ કાશ્મીરની જે બેવડી નાગરિકતા છે એ નાગરિકતા દૂર થઈ જાય છે, સાથે સાથે 370 હટાવાય છે, જેનાથી જે પાકિસ્તાન અને ત્યાં રહેલા વિવિધ સંગઠનોમાં પણ તેજ હિલચાલ થઈ છે. વિશેષ 370 હટાવવાના કારણે જમ્મુ કાશ્મીરમાં જે અલગ તિરંગો છે, જે અલગ રાષ્ટ્રધ્વજ છે, એ રાષ્ટ્રધ્વજને બદલે હવે ફક્ત ત્યાં તિરંગો જ લહેરાશે. એટલે ખુશીની વાત એ છે કે ત્યાં આગળ તિરંગો લહેરાશે, સાથે સાથે હવે ચૂંટણી પણ 5 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં થશે અને ભારતીય સંસદના કાયદા જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડશે, સાથે અન્ય રાજ્યમાં લગ્ન કરતી મહિલાની નાગરિકતા પણ યથાવત રહેશે. વિશેષમાં કાશ્મીરમાં બેવડી નાગરિકતા છે એનો અંત આવી ગયો છે અને હવે એક જ નાગરિકતા રહેશે. વિશેષ ત્યાં આગળ જમીન પણ કોઈ પણ વ્યક્તિ ખરીદી શકશે અને જમ્મુ કાશ્મીર એક રાજ્ય અને સાથે સાથે લદ્દાખ અલગ એટલે કે કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો લદ્દાખને અપાશે. સાથે ભારતના કાયદા છે એ આજ સુધી જે જમ્મુ કાશ્મીરમાં અમુક કાયદા ન લાગતા હતા એ આ કલમ હટાવાયા બાદ ટોટલી ભારત દેશના જે સંવિધાનની કલમો છે એ કલમો જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડશે. તો ગૃહમંત્રી અમિત શાહ અને મોદીજીની આ કૂટનીતિક અને સાથે સાથે ખૂબ જ જટિલ કહી શકાય એ પરિસ્થિતિની અંદર પણ એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં પણ પીડીપીના નેતા અને સાથે સાથે વિવિધ સંગઠનોનો વિરોધ શરૂ થાય એ પહેલા ત્યાં ખૂબ જ મોટી માત્રામાં લશ્કરને ખડકી દેવાયું છે અને હાલ ઇન્ટરનેટ અને વિવિધ સ્કૂલોને પણ ચોક્કસ મુદત સુધી જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.